नमस्कार पेरेंट्स, वेलकम टू सुपर मॉम। होप तमे मारी चेनल सब्सक्राइब करी लीधी हशे अने वीडियोस पण जोई लीधा हशे, कारण के आजनो जे टॉपिक छे ते मारा प्रथम वीडियो दिव्यांगता ना कारणो अने तेना उपायो साथे रिलेटेड छे। आजना टॉपिक नु नाम छे दिव्यांगता एटले शुं अने तेना प्रकारो। तो सौ प्रथम आपणे दिव्यांगता एटले शुं एटले के वोट इज डिसेबिलिटी ते समझिए। वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन WHO नी डेफिनेशन मुजब कोई पण व्यक्ति तेनी शारीरिक अने मानसिक खामीना लीधे तेनी उमर अने तेनी परिस्थिति मुजब वर्तन तथा कार्य न करी शके अथवा तेमा डिफिकल्टी अनुभवे तो तेने दिव्यांगता छे तेवू कही शकाय। RPWD एक्ट 2016 एटले के राइट फॉर पर्सन विथ डिसेबिलिटी एक्ट मुजब 21 टाइप्स ऑफ डिसेबिलिटी छे, एटले के 21 दिव्यांगताओ छे, जेमांथी आजे आपणे मुख्य 6 दिव्यांगताओ विशे जाणीशुं। तेमां सौ प्रथम छे विज्युअल इम्पेरिमेंट, सेकेंड छे हियरिंग इम्पेरिमेंट, थर्ड छे इंटेलेक्चुअल डिसेबिलिटी, फोर्थ छे फिजिकल डिसेबिलिटी, फिफ्थ छे लर्निंग डिसेबिलिटी अने सिक्स्थ छे अटेंशन डेफिशियंसी। तो हवे आपणे आ 6 दिव्यांगताओने विगतवार जोईशुं। तो सौथी पहेलुं छे विज्युअल इम्पेरिमेंट। विज्युअल इम्पेरिमेंट ने 2 કેટેગરીમાં વહેંચવામાં આવે છે, પહેલું છે બ્લાઇન્ડનેસ અને બીજું છે લો વિઝન। બ્લાઇન્ડનેસ એટલે દ્રષ્ટિનો સંપૂર્ણ અભાવ, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિનું જોવાની કેપેસિટી 20x200 સ્નેલનથી વધુ ન હોય, એટલે કે આપણે જે વસ્તુને 200 ફૂટ અંતરેથી પણ જોઈ શકતા હોય તેઓ તેને માત્ર 20 ફૂટ અંતરેથી પણ જોઈ શકતા નથી। બીજું છે દ્રષ્ટિનું ક્ષેત્ર, એટલે કે તેમનું ક્ષેત્ર 20 ડિગ્રી હોય છે, આપણે જે વસ્તુ 90 ડિગ્રી જોઈ શકીએ છીએ, સામેની સાઈડ ડાબી બાજુ અને જમણી બાજુ તેઓ તે જોઈ શકતા નથી, તેથી તેમને બ્લાઇન્ડનેસ છે તેવું કહી શકાય। બીજી કેટેગરી છે લો વિઝન। લો વિઝન એટલે કે દરેક પ્રકારની ટ્રીટમેન્ટ, દરેક પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કર્યા બાદ પણ જો દ્રષ્ટિમાં ડિફિકલ્ટીઝ રહેતી હોય તો તેને લો વિઝન છે તેવું કહી શકાય। બીજી ડિસેબિલિટી છે હિયરિંગ ઇમ્પેરિમેન્ટ। હિયરિંગ ઇમ્પેરિમેન્ટને પણ 2 કેટેગરીમાં વહેંચવામાં આવે છે, પહેલું છે ડેફનેસ એટલે કે સાંભળવાની સંપૂર્ણ ક્ષતિ અને બીજું છે હાર્ડ ઓફ હિયરિંગ એટલે કે સાંભળવામાં તકલીફ। ડેફનેસ એટલે જે વ્યક્તિને 60 ડેસિબલ નો અવાજ પણ ન સંભળાતો હોય, જે આપણને 0 to 20 ડેસિબલ નો અવાજ સંભળાય છે, તો તેવી વ્યક્તિને ડેફનેસ છે એટલે કે સાંભળવાની સંપૂર્ણ ક્ષતિ છે તેવું કહી શકાય। હાર્ડ ઓફ હિયરિંગ એટલે કે દરેક પ્રકારની ટ્રીટમેન્ટ, દરેક પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કર્યા બાદ પણ જો સાંભળવામાં તકલીફ રહેતી હોય તો તેને સાંભળવાની ક્ષતિ એટલે કે હાર્ડ ઓફ હિયરિંગ છે તેવું કહી શકાય। ત્રીજી ડિસેબિલિટી છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે કે માનસિક ક્ષતિ। જ્યારે કોઈ બાળક કે વ્યક્તિને સરેરાશ કરતા ઓછો બુદ્ધિઆંક એટલે કે 70 થી પણ ઓછો IQ હોય અને તેની ઉંમર અને પરિસ્થિતિ મુજબ વર્તન કરવામાં તકલીફ પડતી હોય તો તેને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે કે માનસિક ક્ષતિ હોય તેવું કહી શકાય। માનસિક ક્ષતિને બુદ્ધિઆંક મુજબ માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ એમ 4 કેટેગરીમાં વહેંચવામાં આવે છે। ચોથી છે ફિઝિકલ ડિસેબિલિટી એટલે કે શારીરિક વિકલાંગતા। જ્યારે કોઈ બાળક અથવા તો વ્યક્તિને મોબિલિટી ઇસ્યુ હોય, તેના બોન્સ, મસલ્સ કે જોઈન્ટ્સ બરાબર કામ ન કરતા હોય, જન્મથી કોઈ અંગ ન હોય અથવા તો સેરેબ્રલ પેલ્સી એટલે કે મગજનો પક્ષઘાત થયો હોય તો તેને શારીરિક વિકલાંગતા છે તેવું કહી શકાય। શારીરિક વિકલાંગતાને નીચેની કેટેગરીમાં વહેંચી શકાય। સૌ પ્રથમ છે પોલિયો, બીજું છે જન્મજાત કોઈ પણ અંગનો અભાવ, ત્રીજું છે મગજનો લકવો એટલે કે સેરેબ્રલ પાલ્સી, ચોથું છે આંચકી આવતી હોય, પાંચમું છે સ્પાઇના બાયફિડા એટલે કે કરોડરજ્જુના 2 ભાગ થઈ ગયા હોય, અને છઠ્ઠું છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે કે મસલ્સની વીકનેસ હોય અથવા મસલ્સ કામ ન કરી શકતા હોય, પાંચમી છે લર્નિંગ ડિસેબિલિટી એટલે કે શીખવાની અસમર્થતા। જ્યારે કોઈ બાળકને લખેલું કે બોલેલું લેંગ્વેજ સમજવામાં, તેનો ઉપયોગ કરવામાં, લખવામાં, વાંચવામાં કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સમાં પ્રોબ્લેમ થતો હોય તો તેને લર્નિંગ ડિસેબિલિટી છે તેવું કહી શકાય। લર્નિંગ ડિસેબિલિટીને 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે, પહેલું છે ડિસ્લેક્સિયા એટલે કે રીડિંગમાં પ્રોબ્લેમ થતો હોય, બીજું છે ડિસ્ગ્રાફિયા એટલે કે લખવામાં પ્રોબ્લેમ થતો હોય, અને ત્રીજું છે ડિસકેલ્ક્યુલિયા એટલે કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સમાં ડિફિકલ્ટીસ થતી હોય। છઠ્ઠી ડિસેબિલિટી છે અટેન્શન ડેફિશિયન્સી એટલે કે ધ્યાન તૂટની ક્ષતિ। અટેન્શન ડેફિશિયન્સીને 2 કેટેગરીમાં વહેંચવામાં આવે છે,
એક છે એડીડી એટલે કે અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર અને બીજું છે એડીએચડી એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. એડીડીમાં જ્યારે પણ બાળકને કંઈ પણ શીખવવામાં આવે ત્યારે તેનું ધ્યાન તેમાં રહેતું નથી, બીજી જગ્યાએ રહે છે અને કોઈ પણ કામ આપવામાં આવે તો તે નિયત સમયમાં પૂરું કરી શકતા નથી. એડીએચડીમાં એડીડીની સાથે અતિ સક્રિયતા, અતિ ચંચળતા, સતત હલનચલન, પોતાના બિહેવિયર પર કાબુ ન હોય તેવા લક્ષણો પણ જોવા મળે છે. એડીડી અને એડીએચડી બાળકોમાં સામાન્ય રીતે લર્નિંગ ડિસેબિલિટીઝ પણ જોવા મળતી હોય છે. ઉપર જણાવવામાં આવેલ કોઈ પણ ડિસેબિલિટીમાં ડિસેબિલિટી છે એવું ખબર પડતાની સાથે જ જો તેનો સ્વીકાર કરવામાં આવે, યોગ્ય સારવાર આપવામાં આવે, યોગ્ય માર્ગદર્શન લેવામાં આવે, સમય પર સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવે તો દિવ્યાંગતા હોવા છતાં પણ બાળકને પગભર બનાવી શકાય છે. કોઈ પણ દિવ્યાંગતામાં એજ્યુકેશન સંબંધિત કોઈ પણ ક્વેરી માટે તમે મારા કમેન્ટ બોક્સમાં લખી શકો છો, મને કોન્ટેક્ટ કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અન્ય સાથે શેર કરજો, લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.